શ્રી કૃષ્ણ મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે વાત કરશું પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 6. ધોરણ 12 પાર્ટ 1 કેમેસ્ટ્રી પાર્ટ 1 એન્ડ ચેપ્ટર નંબર યુનિટ નંબર 6. ફરીથી આપણે જે એક નવું ચેપ્ટર કરીએ સ્ટાર્ટ 12th ની અંદર, ચેપ્ટરનું નામ હે તત્વોના અલગન. અલગન મીન્સ અલગીકરણ ના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો. ધોરણ 12 કેમિસ્ટ્રી પાર્ટ 1 ચેપ્ટર નંબર યુનિટ નંબર 6 નામ કંઈક આવું હે તત્વોના અલગન અથવા અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો. આ ચેપ્ટરને તમે નાના એવા શબ્દમાં કહેવું હોય તો આવી રીતના કહી શકો, ધાતુ કર્મ વિધિ. આ ચેપ્ટરને બીજું એવું નાનું નામ આપવું હોય તો આપણે આપી શકીએ ધાતુ કર્મ વિધિ. વી કેન સ્ટાર્ટ વિથ મેટલર્જી ઓર ધાતુ કર્મ વિધિ. કોઈ આપણને એવું પૂછે મિત્રો કે એસપી ડીએફ વિભાગ જે છે એ અકાર્બનિકના ભાગ છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના ભાગ છે, તો આ ચેપ્ટર કયા કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે? તો યાદ રાખજો મિત્રો, આ ચેપ્ટર પણ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો જ એક ભાગ છે, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. યસ, ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, સ્કોરિંગ ચેપ્ટર છે. આમાંથી ઘણી બધી વખત એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતા હોય, ગુજરાત બોર્ડની અંદર આમાંથી થિયરીઓ આવતી હોય. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે. તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો, ઇન શોર્ટ ધાતુ કર્મવિધિ. બરાબર, આ ચેપ્ટરની અંદર આપણી એનસીઆરટીની ટેક્સ્ટબુક છે એમાં પહેલાં 3 પેજ જે આપ્યા છે મિત્રો, એ વિવિધ ધાતુના અલગીકરણ અને ધાતુમાંથી બનતી વસ્તુઓ, એ ધાતુઓમાંથી બનતી વસ્તુઓના જૂના સમયથી આજના સમય સુધીના ઉપયોગો, અલગ અલગ સંસ્કૃતિમાં ધાતુનું મહત્ત્વ, અલગ અલગ યુગ દરમિયાન ધાતુઓમાંથી બનતી વસ્તુઓનું મહત્ત્વ, એવું બધું આપણને આપેલું હોય. જેમ કે ટૂંકમાં સારનાથનો સ્તંભ છે ને આ છે ને તે છે ને વાસણ આવી રીતના બનાવવામાં આવ્યા હતા ને પૂલ પહેલાંના જમાનામાં આમ હતું ને બધું આપ્યું હોય. ઇટ ઇઝ અ હિસ્ટ્રી, એક ઇતિહાસ છે કે જૂના જમાનાની અંદરથી શરૂ કરીને આજના સમય સુધી ધાતુઓ આપણા રોજિંદા જીવનની અંદર કેવી રીતના ઉપયોગી બની. બરાબર, જે વાંચી લેજો. અને જનરલી લગભગ એમાંથી એમસીક્યુ કે ક્વેશ્ચન પૂછાવાની પોસિબિલિટી 0% હોય, મતલબ કે ખાલી આપણી ઇન્ફોર્મેશન માટે છે, હિસ્ટ્રી છે પહેલાં 3 પેજ. મિત્રો, ચેપ્ટર સ્ટાર્ટ થાય છે ધાતુઓના પ્રાપ્તિ સ્થાનથી. ધાતુઓના પ્રાપ્તિ સ્થાન, બરાબર, અહીંયાથી આપણે ચેપ્ટર શરૂ કરીએ. ધાતુઓના પ્રાપ્તિ સ્થાન, ઓલા 3 પેજ છે જે તણક જેવા, એ તમે વાંચી લેજો. એમાં હિસ્ટ્રી આપી છે, બાકી તો બીજું કંઈ નવીન છે નહીં. લગભગ એમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી પણ નથી હોતી, પણ આપ્યું છે તો વાંચી લેવાનું. કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ જે સ્ટાર્ટ થાય એમાં અહીંયાથી સ્ટાર્ટ થાય, ધાતુઓના પ્રાપ્તિ સ્થાન, અકરન્સ ઓફ મેટલ. મિત્રો, એક વાત એવી છે કે તમે કોઈ પણ તત્વ વિચારો, પછી ધાતુ હોય કે અધાતુ હોય, તો એમાંથી બહુ ઓછા તત્વો એવા છે કે જે કુદરતમાં મુક્ત સ્વરૂપે અથવા તો મુક્ત અવસ્થામાં મળે છે. તો કુદરતમાં મુક્ત સ્વરૂપે અથવા તો મુક્ત અવસ્થામાં મળતા જો તત્વની વાત કરું તો થોડાક જ છે. સોરી, જો આવા તત્વો આપણે વિચારીએ પછી એમાં બધું આવી જાય, ધાતુ અધાતુ, તો એ બહુ ઓછા છે. એની અંદર એક તો સામેલ છે મિત્રો કાર્બન, કે જે મુક્ત સ્વરૂપે કુદરતમાં મળે. એક સલ્ફર, જે પણ કુદરતમાં તમને મુક્ત સ્વરૂપે મળે. ગોલ્ડ, AU, એ પણ તમને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે. અને ઉમદા વાયુ, આટલા તત્વો છે મિત્રો એ તમને કુદરતમાંથી મુક્ત અવસ્થામાં, બિનસંયોજિત અવસ્થામાં મળી આવે. એ એકલા હોય. કયા કયા? કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ, જે પૃથ્વીના પેટાળમાંથી અથવા તો વાતાવરણમાંથી મુક્ત સ્વરૂપે મળે, બિનસંયોજિત સ્વરૂપે મળે. આ બધા બિનસંયોજિત સ્વરૂપે મળે, મતલબ કે કોઈ સાથે જોડાયેલા ન હોય, સ્વતંત્ર અવસ્થામાં મળે, બિનસંયોજિત સ્વરૂપે. કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા ધાતુઓ,
सॉरी उमदा वायुओ आ पृथ्वीना पेटाड़मांथी के वातावरणमांथी आपणने बिन संयोजित स्वरूपे मळी आवे। हाँ आनी पृथ्वीना पेटाड़नी अंदर के वातावरणनी अंदर जे मात्रा छे प्रचुरता छे प्रमाण छे अलग अलग होई शके प्रचुरता अथवा तो एने तमे मात्रा पण कही शको अथवा तो तमे प्रमाण पण कही शको। हाँ आनुं प्रमाण अलग अलग होई शके एटले एवुं नथी के मुक्त स्वरूपे कुदरतमां जेटलो कार्बन मळे एटलो सल्फर मळे ए अलग अलग होई शके। पण मित्रों आना सिवायना तत्वो जे छे એ કુદરતની અંદરથી મુક્ત સ્વરૂપે મળતા નથી, એ કુદરતમાં સંયોજિત અવસ્થામાં મળે। બાકીના તત્વો કુદરતમાં સંયોજિત અવસ્થામાં મળે અથવા તો સંયોજનો અવસ્થામાં મળે અથવા તો સંયોજન સ્વરૂપે મળે અથવા તો ખનિજ સ્વરૂપે મળે, એ સ્વતંત્ર રીતે મળતા નથી। કાં તો એ સંયોજનના સ્વરૂપમાં હોય, કાં તો એ ખનિજના સ્વરૂપમાં હોય, કાં તો એ કોઈ પણ જગ્યાએ સંયોજિત સ્વરૂપમાં હોય। સ્વતંત્ર બીજા કોઈ પણ તત્વોનું અસ્તિત્વ કુદરતની અંદર નથી। ધારો કે સોડિયમને કુદરતમાં ફાઇન્ડ કરું ગોતું તો મને ક્યાંય સોડિયમ એકલું ન મળે, એ સંયોજિત જ મળે, ખનિજ સ્વરૂપે જ મળે। આટલા જ તત્વો એવા છે કે જે બિન સંયોજિત સ્વરૂપે સ્વતંત્ર રીતે કુદરતમાં અસ્તિત્વ ધરાવે, કાર્બન સલ્ફર ગોલ્ડ અને ઉમદા વાયુઓ, બાકી બધા સંયોજિત અવસ્થામાં હોય। બરાબર, ધારો કે આપણે વાત કરીએ હવે ધાતુઓ વિશે, તો ધાતુઓમાં એલ્યુમિનિયમ ખૂબ જ વિપુલ માત્રામાં મળી આવે। જો હું ધાતુમાં વાત કરું તો એલ્યુમિનિયમ ખૂબ જ વિપુલ માત્રામાં એટલે કે વધારે માત્રામાં અને લગભગ પૃથ્વીના પોપડામાં 1.5-3% જેટલો છે। પૃથ્વીના પોપડામાં એ 1.5-3% જેટલો હાજર છે। મતલબ કે 100 ગ્રામ માટી લ્યો પૃથ્વીના પોપડામાંથી, પૃથ્વીનો પોપડો એટલે પૃથ્વીની સપાટીનો ભાગ, અંદરનો ભાગ, એમાંથી 8.3 ગ્રામ જેટલું એલ્યુમિનિયમ મળે મિત્રો। એ વજનથી લેખું હોય, ખરેખર દળથી હોય, બરાબર આટલો એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડાની અંદર હાજર છે। પરંતુ મિત્રો બધું જ એલ્યુમિનિયમ આપણને શુદ્ધ સ્વરૂપે મળતું નથી કે ભાઈ ખોદકામ કરે ડાયરેક્ટ એલ્યુમિનિયમ ટુકડા મળે, આપણને એવું ન હોય મિત્રો। એ આપણને ખનિજ સ્વરૂપે મળે। કયા સ્વરૂપે મળે મિત્રો? એ આપણને ખનિજ સ્વરૂપે મળે, જેમ કે અબરખ છે, પછી ટૂંકમાં માટી છે, આવા બધા અગ્નિકૃત ખડકોમાંથી મળી આવે, આવા બધા સ્વરૂપે આપણને મળી આવે, અબરખ સ્વરૂપે મળી આવે, માટી સ્વરૂપે મળી આવે, આ બધા અગ્નિકૃત ખડકો જે હોય એના એ મુખ્ય ઘટકો હોય, આમાંથી મળી આવે એલ્યુમિનિયમ મને ડાયરેક્ટ મળતું નથી। બોક્સાઇટ છે મિત્રો, પછી માટીમાં બોક્સાઇટની બધું આવી જાય, કારણ કે બોક્સાઇટ એક પ્રકારની માટી જ છે, બરાબર, તો આમાંથી મળી આવે। અને મિત્રો એક બીજી વાત કરીએ તો કેટલાક જેમસ્ટોન છે એ Al2O3ના અશુદ્ધ સ્વરૂપો છે। કેટલાક જેમસ્ટોન એટલે મેં તમને પહેલાંય વાત કરી હતી, નંગ જેને આપણે રિંગની અંદર જોડી અને પહેરતા હોઈએ, બરાબર, Al2O3ના કેટલાક જેમસ્ટોન Al2O3ના અશુદ્ધ સ્વરૂપ છે। મતલબ કે એમાંથી પણ તમે એલ્યુમિનિયમ ઓબટેન કરી શકો, બરાબર। એમાં બે વિશે આપણને આપ્યું, એક માણેક નંગનું નામ છે, જેમસ્ટોનનું નામ છે, અને બીજું નીલમ। આ બે આપણને આપ્યા છે, માણેક અને નીલમ। આમાં અશુદ્ધિ સ્વરૂપે મિત્રો એક ક્રોમિયમ અને કોબાલ્ટની અશુદ્ધિ પણ હોઈ શકે। આમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય માણેકમાં, નીલમમાં કોબાલ્ટની અશુદ્ધિ હોય, ટિક કરજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય આવે। કે Al2O3ના અશુદ્ધ સ્વરૂપ માણેક અને નીલમમાં અનુક્રમે ખાલી જગ્યાને ખાલી જગ્યા ધાતુની અશુદ્ધિ હોય, માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય, નીલમમાં કોબાલ્ટની અશુદ્ધિ હોય, મિત્રો યાદ રાખજો, બરાબર। આ જેમસ્ટોનની અંદર અનુક્રમે ક્રોમિયમ અને કોબાલ્ટની અશુદ્ધિ આવેલી હોય। પછી આપણે વાત કરીએ તો ધાતુમાં સૌપ્રથમ તો વધારે માત્રામાં મળતું હોય તો એલ્યુમિનિયમ છે, એના પછી જો કોઈ આપણને બીજા ક્રમે પૃથ્વીના પોપડામાં વધારે મળી આવતી ધાતુ હોય, બીજા સ્થાને મળતી ધાતુ હોય મિત્રો, તો એ આયર્ન છે, Fe છે, લોખંડ છે, બરાબર। અને એ પણ આપણને વિવિધ પ્રકારના ખનિજોમાંથી મળી આવે, પૃથ્વીના પોપડામાં કે ડાયરેક્ટ આપણને Fe મળતું નથી। તો સૌપ્રથમ તો હું આ વાત કરીશ કે પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતા તત્વોમાં જો ધાતુ વિશે વાત કરું તો એલ્યુમિનિયમ છે, પછી આયર્ન છે,
એમાં એલ્યુમિનિયમની થોડીક આપણને માહિતી આપી કે ભાઈ L2O3 નું અશુદ્ધ સ્વરૂપ જેમસ્ટોન જે છે એમાં ક્રોમિયમ અને કોબાલ્ટની અનુક્રમે માણે કરી નિલયમમાં અશુદ્ધિ હોય. હવે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે મિત્રો. તો કોઈ પણ ધાતુ જે છે આ ઓલાને બાદ કરતાં જે આપણે લખી દી કાર્બન સલ્ફર ગોલ્ડ અને ઉમદા વાયુ એના સિવાયને બાદ કરતાં કોઈ પણ ધાતુ હશે તો એ આપણને કુદરતમાંથી મળશે ખરી, પણ ખનિજ સ્વરૂપે જ મળશે, ક્યારેય શુદ્ધ નહીં મળે. તો આ જે ધાતુઓ છે મિત્રો એ આપણને ખનિજ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે? ખનિજ સ્વરૂપે. આ પહેલો જ પ્રશ્ન એ થયો કે તો ખનિજ એટલે શું? ખનિજ એટલે શું? ખનિજ એટલે બીજું કાંઈ નહીં મિત્રો, પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી અને બહાર કાઢવામાં આવેલો ભાગ એને ખનિજ કહેવાય. પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી બહાર કાઢેલો ભાગ એટલે ખનિજ. દરેક આપણે ખાડું કરીને કંઈક બહાર કાઢીએ એને ખનિજ કહેવાય. યસ, એમાં કાંઈક ને કાંઈક તો તત્વ કન્ટેન કરતું જ હશે, સમજો હો મિત્રો. તો પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરી અને જે બહાર કાઢવામાં આવે એ ભાગને શું કહેવાય મિત્રો? ખનિજ કહેવામાં આવે મિત્રો. પણ ખનિજમાંથી, બધી જ ખનિજમાંથી આપણને વધારેમાં વધારે માત્રામાં કે સરળતાથી ધાતુ મળી આવે એવું જરૂરી હોતું નથી, બરાબર. બધી જ ખનિજ સરળતાથી અને વધારે માત્રામાં ધાતુ આપતી નથી. અત્યારે હું ધાતુની જ વાત કરું, મતલબ કે તમે કોઈ પણ ખનિજને ઉપાડી આવો ને એમ કહો ભાઈ આ ખનિજમાંથી આ ધાતુ કાઢો, તો એવી રીતના બધી જ ખનિજમાંથી, મતલબ જેમ જે ધાતુ જે ખનિજ ધરાવતી હોય એમાંથી બધી જ ખનિજમાંથી ધાતુને અલગ કરવી કન્વિનિયન્ટ નથી, વ્યવહારિક નથી. કારણ કે એમાંથી અલગ કરવા માટેની પ્રોસેસનો ખર્ચ જોવો પડે. ધારો કે એલ્યુમિનિયમ માર્કેટની અંદર 50 રૂપિયા કિલોગ્રામ મળતું હોય અને એલ્યુમિનિયમની ખનિજ એવી હોય, એલ્યુમિનો સિલિકેટ ધારો કે હું વાત કરું તો એલ્યુમિનો સિલિકેટ, બરાબર. અને આમાંથી મારે એલ્યુમિનિયમને એક્સ્ટ્રેક્ટ કરવું હોય, બહાર અલગ કાઢવું હોય 700 રૂપિયા, એનો ખર્ચો ધારો કે 100 રૂપિયા હોય, તો આ પદ્ધતિ આપણને પરવડે જ નહીં મિત્રો. કારણ કે માર્કેટમાં તો એલ્યુમિનિયમ 50 રૂપિયાનું કિલો મળે ને તમે આની પાછળ ખાલી પ્રોસેસિંગનો ખર્ચ જ 100 રૂપિયા કરી દીધો હોય. મતલબ કે દરેક ખનિજમાંથી ધાતુને અલગ કરી શકાય એવું જરૂરી નથી. આ એલ્યુમિનિયમની ખનિજ જ છે, પણ એ સરળતાથી આમાંથી નહીં મળે. પછી હું બોક્સાઇટની વાત કરું મિત્રો, તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમને અલગ કરવું સરળ છે અને વધારે વધારે માત્રામાં એલ્યુમિનિયમ મળે તો બોક્સાઇટમાંથી મેળવી શકાય, પણ આમાંથી મેળવી શકાતું નથી. મતલબ એવું નથી કે તમે એલ્યુમિનિયમ નથી છે, પણ એમાંથી એલ્યુમિનિયમને અલગ કરવાની ટેકનિક એક અઘરી હશે, ખર્ચાળ હશે, જે પરવડે એવી નહીં હોય, અથવા તો વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતી હશે, જેથી કરી અને આપણે દરેક ખનિજમાંથી દરેક ધાતુને વધારે માત્રામાં કે સરળતાથી મેળવી શકશું નહીં મિત્રો. તો શું? તો કે જે ખનિજ સારા પ્રમાણમાં ધાતુ આપે, અથવા તો જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મળે તે ખનિજને કાચી ધાતુ કહેવાય અથવા અયસ્ક ઓર કહે છે. એઝ અ વન ડેફિનેશન, કાચી ધાતુ અથવા તો અયસ્ક એટલે શું? બધી જ ખનિજ કાચી ધાતુ નથી હોતી મિત્રો. હું એલ્યુમિનિયમની અંદર જ વાત કરું તો એલ્યુમિનો સિલિકેટ એની કાચી ધાતુ નથી, ખનિજ છે પણ કાચી ધાતુ નથી. કાચી ધાતુ એટલે શું? તો જે ખનિજ સારા એવા પ્રમાણમાં ધાતુ આપતી હોય, અથવા તો જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મળે તે ખનિજને તે ધાતુની કાચી ધાતુ અથવા અયસ્ક કહેવાય. બધા જ માંથી નથી મળતી. બોક્સાઇટને હું કાચી ધાતુ કહી શકું કે અયસ્ક કહી શકું એલ્યુમિનિયમની. યસ, આ છે અયસ્ક એલ્યુમિનિયમ માટે, આ નથી, બરાબર. તો પહેલી ડેફિનેશન આવી અયસ્કની, ઓરની અથવા તો કાચી ધાતુની. ઇંગ્લિશમાં ઓર કહેવાય, ક્લિયર. તો ઓર એટલે શું? તો કે જે ખનિજમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળી આવે, જે ખનિજમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળે તે ખનિજને તે ધાતુની કાચી ધાતુ અથવા અયસ્ક કહેવાય. આગળ વધીએ. હું અહીંયા જવા માંગુ છું કે આ વર્ડનો મતલબ શું થાય.
एना माटे मैं पहला कोने डिफाइन करी खनिज ने पछी कोने डिफाइन करी काची धातु ने के अयस्क ने अने हजी आपणे एक वस्तु ने डिफाइन करशुं धारो के काची धातु आपणे मेळवी लीधी बराबर तो काची धातु में धातु तत्व एकलू होतु नथी तेमा अनिच्छनीय એટલે કે જેની આપણે જરૂર નથી એવા અનિચ્છનીય તથા કેટલાક ભૂમિય પદાર્થો પડેલા હોય જેને ગેંગ કહે છે નકામું એનું મેં ગેંગ જ કહેવાય એના પછી ડેફિનેશન આવી ગેંગ આપણે લાઈનમાં જઈએ ટેક્સ્ટબુકમાં થોડુંક આડાઅવળું આપ્યું છે પણ આપણે લાઈનમાં જઈએ તો મિત્રો કાચી ધાતુ તમે ધારો કે બોક્સાઇટને બહાર કાઢી બોક્સાઇટ કાચી ધાતુ છે એલ્યુમિનિયમ માટે નો ડાઉટ પણ બોક્સાઇટમાં પણ ઘણી બધી અનિચ્છનીય વસ્તુઓ આવેલી હશે અથવા તો એની અંદર ભૂમિય પદાર્થો પડેલા હશે મતલબ કે માટી હશે રેતી હશે ધૂળના રજકણો હશે સિલિકા હશે આ હશે તે હશે એવું બધું ભરેલું હશે જે નકામું આપણા માટે કામનું નથી એ જે જે વસ્તુ એમાં ભરેલી છે મિત્રો એને બધીને ગેંગ કહેવાય ગેંગ રેડી મિત્રો તો કાચી ધાતુની અંદર જે અનિચ્છનીય વસ્તુ ભૂમિય પદાર્થો આવેલા છે એને શું કહેવાય ગેંગ રેડી મિત્રો આપણે તો શું જોઈએ ભાઈ કાચી ધાતુ જોઈએ કે ધાતુ તો કે આપણા માટે તો કામની ધાતુ જ છે તો ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અને ઔદ્યોગિક ટેકનોલોજી એ પ્રકમને ધાતુ કર્મ વિધિ કહે છે ઇટ ઇઝ કન્ફર્મ એન્ડ ક્લિયર શું સમજ્યા આપણે આમાં તો કે ભાઈ આપણી આગળ અયસ્ક હતી કે જે ખનિજ છે જે વધારે માત્રામાં તમને ધાતુ આપી શકશે એ અયસ્કમાંથી કે કાચી ધાતુમાંથી ધાતુને અલગ કરવા માટે કારણ કે એમાં તો ઘણું બધું હશે અયસ્કમાં બોક્સાઇટ એટલે Al2O3 તો આપણે તો ખાલી એલ્યુમિનિયમ જ જોઈએ ધારો કે હું બોક્સાઇટની વાત કરું તો બોક્સાઇટ તો Al2O3 × XS2O હોય બોક્સાઇટ આ એમાંથી આપણે તો ખાલી કોને અલગ કરવું હોય મિત્રો એલ્યુમિનિયમ તો એની અયસ્કમાંથી ધાતુને અલગ કરવા માટેની તમે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવો હો તમે જે ઔદ્યોગિક ટેકનોલોજી યુઝ કરો હો એ બધી જ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ટેકનોલોજી પ્રકમ છે જે પરિવર્તન છે એને ધાતુ કર્મવિધિ કહેવાય પદ્ધતિ પ્રકમ એટલે પદ્ધતિ એટલે કે અયસ્કમાંથી ધાતુ મેળવવા માટેની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પદ્ધતિને ધાતુ કર્મવિધિ કહેવાય એટલે આડેધડ નહીં કરીએ આપણે બધું વૈજ્ઞાનિક ટેકનોલોજીનો સહારો લેશું ઔદ્યોગિક ટેકનોલોજીનો સહારો લેશું અને પછી આપણે કાચી ધાતુમાંથી કે અયસ્કમાંથી ધાતુને અલગ કરશું મિત્રો યાદ રાખજો આ તો એક આ વાત કન્ફર્મ કરજો આપણે કેટલી કેટલી ડેફિનેશનો જોઈએ તો કે ખનિજ પછી અયસ્ક એટલે કે કાચી ધાતુ પછી ગેંગ અને પછી ધાતુ કર્મવિધિ હવે આપણે અહીંયા પહોંચી ગયા કે ધાતુ કર્મવિધિ એટલે શું ચેપ્ટર શું કહેવા માગે તો કે કોઈ પણ ધાતુનું તેના ખનિજમાંથી અલગ કરવા માટેનું જે આખું રસાયણ વિજ્ઞાન છે એ આ ચેપ્ટરની અંદર છે કોઈ પણ ખનિજ હોય ધાતુ માટેની એ ખનિજમાંથી એ ધાતુને અલગ કરવા માટે તમે કઈ કઈ વૈજ્ઞાનિક ટેકનોલોજી પદ્ધતિ ઔદ્યોગિક વિજ્ઞાન ઔદ્યોગિક ટેકનોલોજી યુઝ કરશો જે સ્ટડી કરશો આપણે એને ધાતુ કર્મવિધિ કહેવાય એટલે આઈડિયા આવી ગયો છે કે ચેપ્ટર કોના વિશે છે બહુ સરળ અને આસાન ચેપ્ટર કાંઈ નથી આની અંદર સમજીએ સ્ટાર્ટ કરીએ આપણે આ ચેપ્ટરની અંદર થોડીક ધાતુઓ વિશે સ્ટડી કરશું બધી ધાતુ તો નહીં સ્ટડી કરી શકીએ થોડીક કરશું આપણા સિલેબસની અંદર જે ધાતુઓ મિત્રો આપેલી છે એ ધાતુઓ કંઈક આ પ્રકારની છે પહેલી તો આપી આપણને એલ્યુમિનિયમ પછી આયર્ન પછી આપણને આપી કોપર અને પછી ઝિંક આ ચાર ધાતુ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરશું વિગતવાર કંઈ કંઈ મિત્રો
एल्युमिनियम आयन कॉपर अने झिंक पहला तो अपने चार चार धातुओं माटेनी काची धातु एटले के अयस्क भणशुं धातु एक अयस्क एटले के काची धातु माथी मळी आवे अयस्क एटले काची धातु અને એનું અણુસૂત્ર અથવા તો એનું સંગઠન કહ્યું સંગઠન એટલે કે એનું અણુસૂત્ર પહેલાં હું એલ્યુમિનિયમ માટે વાત કરીશ એલ્યુમિનિયમ એની અયસ્કમાં સૌથી વધારે પ્રખ્યાત છે મિત્રો બોક્સાઇટ આ ટેબલ યાદ રાખજો મિત્રો આમાંથી ટ્વેલ્થની અંદર બહુ મોટા પ્રમાણમાં ક્વેશ્ચનો આવે છે એનું અણુસૂત્ર આપણને આપ્યું એ એલ ઓ એક્સ ટાઈમ ઇન્ટુ ઓ એચ ઇન્ટુ ओ एच थ्री माइनस टू एक्स टाइम आ थोड़क सुधारेल अणुसूत्र है ज्या एक्स इज ग्रेटर देन जीरो एंड लेस देन वन आई रीतना आपेलू है बस आ याद रखना बॉक्साइट अणुसूत्र एल टू ओ थ्री इंटू एक्स एच टू वन सुधारी ने आपू ए एल ओ एक्स टाइम इंटू ओ एच थ्री माइनस टू एक्स टाइम ज्या एक्स की वेल्यू आई हे बॉक्साइट बीजी है मित्रों नाम है केओलिनाइट પહેલાં તો ટેબલ ઉપર ટીક મારજો બહુ અગત્યનું ટેબલ છે એને માટી સ્વરૂપે આપણને મળી આવતી એક ખનિજ છે એનું અણુસૂત્ર છે એલ ટુ એચ ફોર એસઆઈ ટુ ઓ ફાઈવ કેઓ લી નાઇટ એ એલ ટુ ઓ એચ ફોર ટાઈમ એસઆઈ ટુ ઓ ફાઈવ આ બે ખનિજ આપણને આપી એલ્યુમિનિયમની હવે આપણે આયનની ખનિજો વિશે વિચારીએ અયસ્ક વિશે તો એમાં એક આપી આપણને હેમેટાઇટ બહુ પૂછાય છે આ એનું અણુસૂત્ર છે મિત્રો એફઈ ટુ ઓ થ્રી પછી આપી મેગ્નેટાઇટ આપણે યાદ રાખવાની હા એફઈ થ્રી ઓ ફોર અણુસૂત્ર પછી આપણને આપી મિત્રો સિડેરાઇટ બહુ પૂછાય છે આ સિડેરાઇટ બીજું કાંઈ નથી એફઈ સીઓ થ્રી આયન કાર્બોનેટ એના પછી મિત્રો આપણને આપી આયન પાયરાઇટ એફઈ એસ ટુ ઘણા બધા ટૂંકમાં મોટા ભાગે આમાંથી આનું સૂત્ર પૂછાતા હોય યાદ રાખવાના હેમેટાઇટ એફઈ ટુ ઓ થ્રી મેગ્નેટાઇટ એફઈ થ્રી ઓ ફોર સિડેરાઇટ એફઈ સીઓ થ્રી આયન પાયરાઇટ એફઈ એસ ટુ વગેરે 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 બરાબર આવી રીતના આપણને જે આઈપી એટલી જ આપણે સ્ટડી કરશું પછી આપણે કોપર સ્ટડી કરીએ અને ઝીંક ટેબલ ગોખી નાખજો મિત્રો આમ યાદ ન રહીએ તો કોપર ની અંદર મિત્રો પહેલા આપ્યું કોપર પાયરાઇટ કોપર પાયરાઇટ કે જે એફઈ સોરી સીયુ એફઈ એસ ટુ અણુસૂત્ર પછી આપણને આપ્યું મિત્રો મેલેકાઇટ અણુસૂત્ર આપણે એનું વિચારશું બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ પૂછાય છે એફઈ સીઓ થ્રી ઇન્ટુ સોરી સીયુ સીઓ થ્રી ઇન્ટુ સીયુ ઓ એસ ટ્વાઇસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ યુઅર કોમ એક્ઝામિનેશન યા અહીંયા ડોટ છે વચ્ચે ઇન્ટુ હે સુધારજો સીયુ સીઓ થ્રી ઇન્ટુ સીયુ ઓ એસ ટ્વાઇસ મેલેકાઇટ પછી ક્યુપ્રાઇટ સીયુ ટુ ઓ ક્યુપ્રાઇટ ઇટ ઇઝ સીયુ ટુ ઓ એના પછી આપ્યું કોપર ગ્લાન્સ એનો મતલબ થાય સી યુ ટુ એસ આ કોપરની ખનિજો છે કોપર પાયરાઇટ્સ મેલેકાઇટ્સ ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાન્સ આનું સૂત્ર તમે જોઈ ગયા એના પછી આવશે ઝીંક એની મુખ્ય અને અગત્યની ખનિજ છે મિત્રો ઝીંક બ્લેન્ડ અથવા એક બીજા નામથી પ્રચલિત છે સ્ફાઇરેલાઇટ ઝેડએનએસ એનું અણુસૂત્ર થાય ઝીંક બ્લેન્ડ અથવા સ્ફાઇલેરાઇટ સ્ફાઇલેરાઇટો સોરી નામ લખતા ભૂલ થઈ ગઈ સ્ફાઇલેરાઇટ રેડી અહીંયા ખરેખર આવી રીતના યો હોય પણ આ લોકો નથી લખ્યો સ્ફાઇલેરાઇટ હોય આ રેડી આખી વાત બે સહેમત થાય ઝેડએનએસ કેલેમાઇન ઝેડએન સીઓ થ્રી અણુસૂત્ર અને લાસ્ટ આપણને આપ્યું ઝીંકાઇટ ઝીંકાઇટ એટલે કે ઝીંકનો ઓક્સાઇડ જ છે ઝેડ એન ઓ રેડી મિત્રો
तो तुम जोयू हे कि एल्युमिनियम होय, आयन होय, कॉपर होय के जिंक होय, कोईपण धातु होय, एनी काची धातु जे छे अयस्क छे ए मोटा भागे बे स्वरूप है। आज धातु छे एनी काची धातु के अयस्क मुख्यत्व ऑक्साइड और सल्फाइड स्वरूप छे। जुओ कार्बोनेट ने भी छे अलग अमुक अमुक, पण मोटा भागनी जे खनिज छे ए कया कया स्वरूपे आवेली छे मित्रों? ऑक्साइड स्वरूपे अथवा तो सल्फाइड स्वरूपे आवेली छे। आ बे माथी तमे कई सिलेक्ट करशो धातु मेळवा माटे? तो के वधारे मां वधारे पसंद करवामां आवे ऑक्साइड। तमारी अगर धातुनो ऑक्साइड होय खनिज स्वरूपे अने धातुनो सल्फाइड होय तो तमे धातुना ऑक्साइड मांथी खनिजने अलग करवानुं वधारे पसंद करशो। एना बे कारणो है कि जो सल्फाइड लेवामां आवे ने मित्रों, तो सल्फाइडनुं परिवर्तन SO2માં થાય જે પ્રદૂષણ ફેલાવે। વધારે ઓક્સાઇડ પસંદ કરવામાં આવેનું કારણ શું? તો કે જો આ ન આ લેવામાં આવે તો પ્રોબ્લેમ આ થાય કે સલ્ફાઇડનું પરિવર્તન શેમાં થાય? SO2માં અલગ કરો એટલે જે પ્રદૂષણ ફેલાવે। બીજું કે સલ્ફાઇડનું એટલે કે S-2નું રિડક્શન મુશ્કેલ છે, રિડક્શન કરવું પડે। તમને હમણાં સમજશો આગળ થોડુંક મુશ્કેલ છે। તમે જેટલું ધારો એટલી સરળતાથી સલ્ફાઇડનું રિડક્શન ન કરી શકો મિત્રો, મુશ્કેલ છે। જેથી કરીને વધારેમાં વધારે કોનો યુઝ કરવામાં આવે મિત્રો? ઓક્સાઇડનો। કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે વધારે ઓક્સાઇડની પસંદગી કરવામાં આવે એઝ કમ્પેર ટુ સલ્ફાઇડ, કારણ કે સલ્ફાઇડમાંથી SO2 નીકળે જે પ્રદૂષણ ફેલાવે, એનું રિડક્શન મુશ્કેલ છે, બરાબર? એટલે આવી રીતના મને કોઈ એમ કહે કે ભાઈ એલ્યુમિનિયમ માટે તમે કઈ કાચી ધાતુ પસંદ કરશો, તો હું કહીશ કે ભાઈ બોક્સાઇડ પસંદ કરશો અમે। અને કોઈ મને એમ પૂછે કે એફી માટે તમે જનરલી કઈ પસંદ કરશો, તો કે કોઈ પણ ઓક્સાઇડ પસંદ કરી શકાય, એમાં હેમેટાઇટ વધારે ઉપયોગી છે। એટલે એલ્યુમિનિયમ જનરલી બોક્સાઇટમાંથી વધારે સરળતાથી આસાનીથી મળે અને આયર્ન જનરલી હેમેટાઇટમાંથી વધારે સરળતાથી મેળવી શકાય। રેડી મિત્રો? તો આ સ્ટેપ સમજાઈ ગયા સલ્ફાઇડ શા માટે બહુ પસંદ કરવામાં નથી? પછી મજબૂરી હોય તો કોઈ પ્રશ્ન જ નથી કે ભાઈ ઝીંક સલ્ફાઇડમાંથી ને ઝીંક મળે એ તો ફાઇનલ હે, તો પછી મારે આમાંથી ને જ કરવું પડે, ભલે પછી પ્રદૂષણ થાય એ વાત અલગ હે। પણ જો ઓપ્શન હોય ઓક્સાઇડનું આપણી આગળ, તો પહેલાં આપણે ઓક્સાઇડ પસંદ કરો, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન સરળ છે એઝ કમ્પેર્ડ ટુ સલ્ફાઇડ અને પ્રદૂષણ ફેલાવતો નથી, જ્યારે આમાં આ બે મેઇન રીઝન હે। તો આના માટે આ ખનિજ વધારે પસંદગીયુક્ત છે, આના માટે આ કાચી ધાતુ કે ખનિજ વધારે પસંદગીયુક્ત છે। આગળ વધીએ। હવે મિત્રો, કોઈ પણ કાચી ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ જોતી હોય તો કેવી રીતના મળી શકે? સપોઝ કે કોઈ આપણને કોઈ એવો પ્રશ્ન કરે કે ભાઈ આપણી આગળ કાચી ધાતુ છે, એ કાચી ધાતુમાંથી આપણે ધાતુ જોઈએ છે, તો કઈ રીતના મળી શકશે મિત્રો? તો એના ત્રણ રસ્તા છે। અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પદ્ધતિઓ, પછી કોઈ પણ ધાતુ હોય એની અયસ્કમાંથી તમારે એ શુદ્ધ ધાતુ જોતી હોય તો તમારે આ જ સ્ટેપ ફોલો કરવા પડે। પહેલું સ્ટેપ છે મિત્રો અયસ્કનું સંકેન્દ્રણ। બીજું સ્ટેપ છે મિત્રો ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન। ધાતુનું શુદ્ધિકરણ। બસ આ ત્રણ સ્ટેપ ભણી લે એટલે ચેપ્ટર પૂરું, બીજામાં કઈ છે જ નહીં, આસાન છે। કોઈ પણ ખનિજ હોય અયસ્ક કે સારામાં સારી માત્રામાં તમને ધાતુ આપતી હોય, એમાંથી ધાતુ શુદ્ધ સ્વરૂપે તમારે જોતી હોય તો ત્રણ સ્ટેપ ફોલો કરવાના। પહેલું અયસ્કનું સંકેન્દ્રીકરણ અથવા તો સંકેન્દ્રણ, બીજું ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન, એટલે કે તમે જે સંકેન્દ્રિત કર્યું, સંકેન્દ્રિત કરવું એટલે શું હમણાં સમજાવીશું, એમાંથી ધાતુનું અલગીકરણ, અને લાસ્ટ સ્ટેપ ધાતુનું શુદ્ધિકરણ। કારણ કે અશુદ્ધ વસ્તુઓની માર્કેટની અંદર વેલ્યુ નથી હોતી મિત્રો, બરાબર? તો આ ત્રણ સ્ટેપ તમને આવડી જાય એટલે ચેપ્ટર આવડી જાય, એમાં કાંઈ છે નહીં,
કયા ત્રણ સ્ટેપ મિત્રો અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેના? ત્રણ ત્રણ પદ્ધતિ, અયસ્કનું સંકેન્દ્રીકરણ કે સંકેન્દ્રણ, ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન અને ધાતુનું શુદ્ધિકરણ. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ધાતુનું સંકેન્દ્રીકરણ અથવા તો સંકેન્દ્રણ. મિત્રો, કોઈ પણ ખનિજ હોય કે અયસ્ક હોય, કોઈ પણ અયસ્ક હોય, તેનું સંકેન્દ્રણ કરતા પહેલા તેને દળી બારીક બારીક પાવડરમાં કે ભૂકામાં રૂપાંતરિત કરવામાં આવે. પછી કોઈ પણ ખનિજ હોય, તમે પછી એલ્યુમિનિયમ માટે લેતા હો કે આયર્ન માટે લેતા હો કે ઝીંક કે કોપર કે વોટેવર, કોઈ પણ ધાતુ માટે લેતા હો એની અયસ્કને, તો પહેલું તો સ્ટેપ આ જ હોય કે એમાંથી તમારે જે ખનિજ લીધી હોય, ધારો કે એલ્યુમિનિયમ માટે તમે બોક્સાઇટ લીધું હોય તો બોક્સાઇટને દળીને ભૂકો કરી નાખવાનો ઘંટીની અંદર, પાવડર ફોર્મમાં લઈ આવવાનું. પછી સંકેન્દ્રણ બે વસ્તુ ઉપર આધારિત છે. કોની કોની ઉપર? તો કે અયસ્ક અને ગેંગના. ગેંગી ભેગી જવાબદાર હોય ને, કારણ કે ભેગી પડેલી હશે એમાં, એને દૂર કરવાની છે, બરાબર. તો અયસ્ક અને ગેંગના ભૌતિક ગુણધર્મો ઉપર એનું સંકેન્દ્રણ આધારિત હોય. હવે આ સંકેન્દ્રીકરણ એટલે શું સમજીએ કે અયસ્કમાંથી અનિચ્છનીય અથવા તો અયસ્કમાંથી ગેંગને દૂર કરી મોટા ભાગની અયસ્કને એકઠી કરવા, એકઠી કરવી એટલે સંકેન્દ્રણ. મારી સાદી ભાષામાં લખું કે સંકેન્દ્રીકરણ, કારણ કે અયસ્કમાં થોડી ગેંગ તો ભરેલી હશે. મેં તમને કીધું કે બોક્સાઇટ લ્યો, ખાલી બોક્સાઇટમાં ખાલી એલ ટુ ઓ થ્રી જ ન હોય. બોક્સાઇટ તમે પસંદ કર્યું હોય મિત્રો એલ ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એસ ટુ ઓ, તો આમાં આના સિવાય રેતી ભરેલી હોય, આમાં માટી ભરેલી હોય, આમાં ધૂળના રજકણો ભરેલા હોય, આમાં આ ભરેલું હોય, આમાં તે ભરેલું હોય, એમાં ઘણું બધું હોય. તો દૈડું એમાં તો બધું હતું, તો એમાંથી ખાલી આને જ અલગ કરવા માટેની જે ટેકનિક છે એને સંકેન્દ્રણ કહેવાય. એમાંથી રેતી, માટી, ધૂળના રજકણો, અનિચ્છનીય જે કાંઈ દ્રવ્ય હોય, અશુદ્ધિઓ, એ બધીને દૂર કરવી એને સંકેન્દ્રણ કર્યું કહેવાય. મતલબ કે કાચી ધાતુમાંથી ખાલી અને ખાલી જરૂરી હોય એવી જ વસ્તુને અલગ કરવી. આ મારે જોઈએ છે કારણ કે આની અંદર એલ્યુમિનિયમ હોય એલ ટુ ઓ થ્રી, તો એના માટે જે કાંઈ સ્ટેપ યુઝ કરવા પડે એને સંકેન્દ્રણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય મિત્રો? સંકેન્દ્રણ. આઈ થિંક યુ કેન ક્લિયર ઇટ કે ભાઈ અયસ્કનું સંકેન્દ્રણ કરવું એટલે શું? તો કે પહેલાં તો એને કોઈ પણ હોય એને દળી જ નાખવાની, દળ્યા પછી અલગ કરવાની જે બાબત છે એ આ બેના ભૌતિક ગુણધર્મો ઉપર આધારિત છે. પછી સંકેન્દ્રણ એટલે શું? તો કે અયસ્કમાંથી ગેંગને દૂર કરવી, એટલે તો અનિચ્છનીય દ્રવ્ય કે અશુદ્ધિઓને દૂર કરી અને મોટા ભાગનું જરૂરી હોય એવું અયસ્ક એકઠું કરવું, ભેગું કરવું, એને સંકેન્દ્રણ કર્યું કહેવાય મિત્રો. એને શું કર્યું કહેવાય? સંકેન્દ્રણ. આગળ વધીએ. અયસ્કનું સંકેન્દ્રણ કરવાની પણ મિત્રો પદ્ધતિઓ છે. તમે પછી બોક્સાઇટનું સંકેન્દ્રણ કરતા હોય એ જ પદ્ધતિથી બધાનું સંકેન્દ્રણ ન થાય. ચેપ્ટર આમ કંઈ ત્રણ સ્ટેપમાં પતી ન જાય, આમ સરળ છે. એની ટેકનિકોમાં પહેલી ટેકનિક છે જલીય પ્રક્ષાલન, બીજી ટેકનિક છે મિત્રો ચુંબકીય અલગીકરણ. કોની ટેકનિકો હે? અયસ્કનું સંકેન્દ્રણ કરવાની. ત્રીજી ટેકનિક છે મિત્રો, એનું નામ છે ફીણ પ્લવન. ફીણ પ્લવન પદ્ધતિ. અને જે ચોથી ટેકનિક છે મિત્રો, એનું નામ છે નિક્ષાલન, લીચિંગ. નિક્ષાલન, લીચિંગ. આ ચાર પદ્ધતિઓની મદદથી અલગ અલગ ધાતુઓમાં અલગ અલગ અયસ્કમાંથી ધાતુઓનું સંકેન્દ્રણ કરવામાં આવે. મિત્રો, અયસ્કનું સંકેન્દ્રણ કરવાની કેટલી પદ્ધતિઓ? ચાર આપણા સિલેબસમાં છે. જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન અને નિક્ષાલન. કઈ કઈ? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ,
ફીણ પ્લવન અને નિક્ષાલન આ શા માટે યુઝ થાય? સંકેન્દ્રીકરણ કરવા માટે, એટલે કે અયસ્કમાંથી નકામી વસ્તુને દૂર કરવા માટે, જરૂરી વસ્તુને એકઠી કરવા માટે. એમાં પહેલાં જ આપણે સ્ટડી કરશું મિત્રો જલીય પ્રક્ષાલન. આપણે એક પછી એક સ્ટડી કરીએ. નાવી સ્ટડી હાઇડ્રોલિક વોશિંગ, અને ઇંગ્લિશમાં હાઇડ્રોલિક વોશિંગ કહેવાય, જલીય પ્રક્ષાલન. યસ, આ પદ્ધતિમાં સંકેન્દ્રણ કરવા માટે મિત્રો અયસ્ક અને ગેંગની વિશિષ્ટ ઘનતાનો તફાવત ઉપયોગમાં લેવામાં આવે. આ પદ્ધતિથી અયસ્ક અને ગેંગને અલગ કરવા તેની વિશિષ્ટ ઘનતાનો ઉપયોગ કરવામાં આવે. આ પૂછાયું મિત્રો કે ભાઈ જલીય પ્રક્ષાલનમાં અયસ્ક અને ગેંગ વચ્ચેના કયા ભૌતિક ગુણધર્મોની મદદથી એનું અલગીકરણ થાય? વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા આમાં આવી રીતના હોય, આવી સપાટી રાખવામાં આવે, એ સપાટી ઉપરથી દળેલી અયસ્ક ઉમેરવામાં આવે. આવી રીતના એમાં ઘનતાનો તફાવત હોય, એટલે કે જે ગેંગ હોય એની ઘનતા એઝ કમ્પેર ટુ અયસ્ક ઓછી હોય. હલકા કણો હોય, ગેંગ હલકી હોય, વાત આખી મગજમાં ઉતરે, એની ઘનતા ઓછી હોય, એટલે ઉપરથી દળેલી ખનિજ ઉમેરવામાં આવે આમાં એક ઢળતી સપાટી ઉપર. પછી અહીંયાથી અહીંયાથી પાણીનો સ્પ્રે કરવામાં આવે, બરાબર, પાણીનો સ્પ્રે. એટલે શું થાય? તો કે જે હલકા કણો હોય એ પાણી સાથે આવી અને નીચે બેસતા જાય, નીચે ગેંગ આવતી જાય, અને ભારે ધાતુના કણો હોય એ આ બાજુના પાટમાં રહી જાય. એટલી બધી ઢળતી સપાટી પણ ન હોય. આનો મતલબ એવો છે કે ગેંગ ધોવાઈ જાય અને અયસ્કના કણો તમને 2700 રૂપિયા મળી આવે. પછી પ્રેશર આ બાજુથી આપ્યું હોય તો ગેંગ આ બાજુ મળે, એની સાથે નીકળી જાય. ટૂંકમાં આખી વાત મગજમાં ઉતરે, પાણી સાથે ગેંગ બહાર નીકળી જાય. આવું પણ હોઈ શકે ને, આમ પણ હોય. આ પાત્ર લીધું, એમાં ભૂકો ઉમેરી દેવાનો, ઉપરથી પાણીનો સ્પ્રે કરવામાં આવે. તો શું થાય? તો કે ઉપરથી પાણીનો સ્પ્રે કરશો ને થોડાક સમય પછી આવશો, એટલે ગેંગ બધી ઉપર, કારણ કે ઘનતા ઓછી ઉપર આવી જાય, અયસ્ક નીચે બેસી જાય. આમ પણ હોઈ શકે. ઇન શોર્ટ, ઘનતાના તફાવતના કારણે આમાં બેનું વર્ગીકરણ કરવામાં આવે, સંકેન્દ્રીકરણ કરવામાં આવે. રેડી મિત્રો? જલીય પ્રક્ષાલન મગજમાં ઉતરી ગયું. આ પદ્ધતિમાં કોનો સહારો લેવામાં આવે? તો કે અયસ્ક અને ગેંગની વિશિષ્ટ ઘનતાના તફાવતનો સહારો લેવામાં આવે. ઘનતાનો તફાવત, બે વચ્ચે તફાવત હોય ઘનતામાં તો જ આ ઉપયોગી છે. બેની ઘનતા સેમ હોય તો બે ધોવાઈ જાય. રેડી? સેકન્ડ મેથડ, ચુંબકીય અલગીકરણ. એને કહેવાય મેગ્નેટિક સેપરેશન. એ અયસ્ક અને ગેંગના ચુંબકીય ગુણધર્મો ઉપર આધારિત છે. એ અયસ્ક અથવા ગેંગના ચુંબકીય ગુણધર્મો પર આધારિત છે. સમજીએ, આ ક્યારે યુઝ કરી શકાય? તો કે અયસ્ક અથવા ગેંગ બેમાંથી કોઈ પણ એક જ્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થાય ત્યારે આ પદ્ધતિ વાપરી શકાય. બે ન થવા જોઈએ, બેમાંથી કોઈ પણ એક જ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થવું જોઈએ. જો ગેંગ આકર્ષિત થતી હોય, આ પદ્ધતિ ક્યારે ઉપયોગી છે? તો કે ગેંગ અને અયસ્કમાંથી કોઈ પણ એક જ આકર્ષિત થવું જોઈએ. જો આ આકર્ષિત થતું હોય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે તો આ ન થવું જોઈએ, અને જો આ થતું હોય તો આ ન થવું જોઈએ. બે એક સાથે આકર્ષિત પણ ન થવા જોઈએ,
અને બે એક સાથે અપાકર્ષિત પણ ન થાય, મતલબ કે બેમાંથી કોઈ પણ એકનું આકર્ષણ હોવું જોઈએ, બેયનું ન હોય તોય ન આવે, સમજો હો ને, બેમાંથી કોઈ પણ એક વસ્તુ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થતી હોય, અયસ્ક થાય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ગેંગ થાય તોય કોઈ પ્રોબ્લેમ નથી, તો તમે ચુંબકીય અલગીકરણનો સહારો લઈ શકો. મોટાભાગે આયનની અયસ્ક ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષિત થાય, આ તો આપણે જાણીએ જ છીએ. એટલે એની મદદથી આયનની અયસ્કનું અલગીકરણ કરી શકાય. આયન છે જ ને એફી, લોખંડ તો ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે જ છે, તો મોટાભાગે ચુંબકીય અલગીકરણ આયનની અયસ્કના સંકેન્દ્રણ માટે ઉપયોગી છે. મોટાભાગે ચુંબકીય અલગીકરણ આયનના અયસ્કના સંકેન્દ્રણ માટે ઉપયોગી છે. હવે આપણે સમજીએ રચનાઓ, ચુંબકીય અલગીકરણ કેમ થાય, આમ થાય, એમાં બે મોટર હોય, આ એક મોટર છે એની પુલી છે આ, અહીંયા એક બીજી મોટર છે એની પુલી છે આ, એને કન્વેયર બેલ્ટથી જોડેલી હોય. કન્વેયર બેલ્ટ એટલે એક સખત પટ્ટો હોય કે જેની ઉપર વસ્તુ આપલે કરી શકે, વહન કરતો પટ્ટો કહેવાય એને, કન્વેયર બેલ્ટ એટલે તો વહન કરતો પટ્ટો અથવા કન્વેયર બેલ્ટ. ઉપરથી અહીંયા દળેલી ખનીજ ઉપરથી આવી રીતના એડ કરવામાં આવે કન્વેયર બેલ્ટ ઉપર. આ કઈ વસ્તુ છે? દળેલી અયસ્ક કે ખનીજ, અયસ્ક કહી શકો, ખનીજ કહી શકો. એ ભૂકો હોય ઝીણો અયસ્કનો. હવે અહીંયાથી આમ આવશે. હવે આ જે રોલર છે કે જે પુલી છે એ ચુંબકની બનેલી હોય, આ ચુંબકીય રોલર છે, મતલબ કે એમાં ચુંબક લગાડેલા હોય પાવરફુલ. હવે શું થાય? તો કે આમાં તો બે વસ્તુ આવે છે અત્યારે, અયસ્ક અને ગેંગ. હવે તો કે અહીંયા બે પાત્ર રાખેલા હોય, થોડાક દૂર હોય, એટલે જે કણોનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ નહીં હોય એમ ફેંકાઈ જાય, અહીંયા આવતી રહે. ધારો કે હું આયન માટે વાત કરું તો અહીંયા ગેંગ બહાર આવતી રહે, કારણ કે ગેંગને આકર્ષણ ન હોય. જ્યારે અયસ્ક હશે, ધારો કે મેં હેમેટાઇટ લીધું Fe2O3, તો એ બાજુ ખેંચાય, કારણ કે ચુંબક પ્રત્યે આકર્ષિત થતી હોય. પછી અહીંયા એક નાની એવી રચના રાખેલી હોય પટ્ટી જેવી, જે અહીંયાથી અયસ્કને આમાં નાખી દઈએ, એફી માટે અયસ્ક અહીંયા જમા થતી જશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે ચુંબક સાથે ચોટી રહેશે અને અંતે પછી અહીંયાથી પડી જશે, આકર્ષણને એમ દૂર ભાગશે. તો આવી રીતના કન્વેયર બેલ્ટ ઉપર તમે લઈ જાઓ ખનીજના ભૂકાને કે અયસ્કના ભૂકાને, તો એ પટ્ટો જ્યારે ફરતો અહીંયા આવે, આ તો બહુ સ્પીડથી ફરતું હોય, એટલે જે હલકા કણો હોય ગેંગના એ બહાર ફેંકાઈ જાય, જેને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અત્યારે આકર્ષણ નથી, કારણ કે એફીની વાત હું કરું છું. એફીના જે અયસ્ક છે, Fe2O3 કે જે કાંઈ હોય, એ ચુંબક પ્રત્યે આકર્ષિત થાય, પછી અહીંયા આવીને નીચે પડશે, એટલે બેને અલગ કરી શકાય, ગેંગ અલગ અયસ્ક અલગ. તો મિત્રો, આપણા જે બે ટેકનિક વિશે ભણ્યા, પહેલી ટેકનિક ભણ્યા આપણે જલીય પ્રક્ષાલન સંકેન્દ્રણની, બીજી ટેકનિક ભણ્યા આપણે ચુંબકીય અલગીકરણ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે બાકી રહેતી બે ટેકનિક એટલે કે ફિન પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન લીચિંગનો અભ્યાસ કરશું, સ્ટડી કરશું. મિત્રો, દૂર ભાગવાની કોઈ જરૂર નથી, ઇનઓર્ગેનિકનું ચેપ્ટર છે, ખૂબ આસાન અને સરળ ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે 100%. મિત્રો, વિશ્વાસ રાખજો, આમાંથી ક્વેશ્ચનો આવે તો તમે બેઠે બેઠા ટીક કરી શકો, બરાબર, અને માર્ક આપણે મેળવી શકીએ. તો સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, લખી લખીને પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.